सोमनाथ जिला में सतत वरसाद की विगत मिली रही है तरह त्यांथी अमारा संवाददाता हरीन अपनी साथ लाइव जोड़ाई गया है। हरीन अत्यारे त्यां शुं स्थिति छे, क्या विस्तारों में नोंधपात्र वरसाद रह्यो छे अने ज्यां मदद की जरूर छे त्यां कई रीते अत्यारे तंत्र पहुंची रह्यु छे? बिल्कुल, जी रीते गीर सोमनाथ जिला की बात करवामां आवे तो गत रात सर्वत्र जी रीतना वरसाद हतो, परंतु छेल्ली चार कलाक थी समग्र जगह पर वरसाद छे ते विराम लीधो छे, जेने कारणे लोकोए राहतनो श्वास लीधो छे। जी रीते वावड़ी सूत्रापाड़ा आजे विस्तारों में गत रात वरसाद वरस्यो हतो, त्यां छेल्ली चार कलाक थी वरसादे विराम लेता हवे धीमे धीमे पाणी ओसरवा लाग्या छे अने जी रीते संपर्क विहोणा गामों हता एटले के जे वावड़ी अने आसपासनो विस्तार जे संपर्क विहोणो हतो ते राबेता मुजब फरीथी त्यां वाहन व्यवहार शुरू थई चूक्यो छे। कोईपण अनिच्छनीय बनाव न बने अने हजी पण जी रीतना त्रण थी चार दिवस हवामान खाता द्वारा भारे वरसाद की आगाही करवामां आवी छे, तेने लईने एनडीआरएफ की टीमें वावड़ी गाम अने आसपासना विस्तारों की मुलाकात लीधी हती अने जो वधु वरसाद पड़े तो लोकोने कई रीते सलामत स्थले खसेड़वा अथवा तो लोकोए शुं सावचेती राखवी तेनी तेनुं पण एक मार्गदर्शन छे एनडीआरएफ द्वारा आपवामां आव्युं। उपरांत जो जिल्ला पोलीसनी वात करवामां आवे तो पोलीस द्वारा पण अलग अलग जग्याए के जे आवा गामो छे त्यां स्थानिक पोलीसोने बंदोबस्त आपवामां आव्यो छे, एटले के जे स्थानिक लोको छे स्थानिक पोलीस छे एकबीजाने मददरूप बने अने क्यांक ने क्यांक કોઈપણ અનિચ્છનીય બનાવ એટલે કે લોકોને જે સલામતી રહે વધુમાં વધુ રહે તેની પણ પોલીસે તકેદારી રાખી અને અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોલીસ છે સતત પેટ્રોલિંગ કરી રહી છે અને લોકોને પણ પૂછી રહી છે તેમને મદદ કરવા માટે કે તેમને કોઈ તકલીફ હોય તો પોલીસ તેમને મદદ કરે, એટલે આ પણ એક જે રીતના સતત ગઈકાલ રાતથી એનડીઆરએફની ટીમ પોલીસ છે જિલ્લા વહીવટી તંત્ર છે તમામ અધિકારીઓ છે તેઓ પણ સતત સ્થાનિક લોકોના સંપર્કમાં છે અને જ્યાં પણ વિકટ પરિસ્થિતિ આવે એટલે કે વધુ વરસાદ પડે ત્યાં તાત્કાલિક ધોરણે કોઈ પણ મદદની જરૂર હોય તો વહીવટી તંત્ર અને પોલીસ છે તે મદદ આવી રહી છે, પરંતુ લોકોએ રાહતનો શ્વાસ એ લીધો છે કે જે રીતના છેલ્લા ચાર કલાકથી વરસાદે વિરામ લીધો છે તેને કારણે ગ્રામ્ય વિસ્તારમાં પાણી ઓસરવા લાગ્યા છે અને જે ખેતરો પણ પાણી ભરાયા હતા તે પણ ધીમે ધીમે તેનો નિકાલ થઈ રહ્યો છે, ગ્રામ્ય વિસ્તારની વાત હોય ત્યાં પણ પાણી ધીમે ધીમે નીકળી રહ્યા છે, એટલે લોકોએ છે બિલકુલ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ હજી આવનારા ત્રણ દિવસ છે તે અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, તેને લઈને તંત્ર છે તે બિલકુલ એલર્ટ મોડ ઉપર છે। જી, અમે વિસ્તારોની જો વાત કરીએ તો કેટલાય સ્થળો પરથી એવી વિગતો સામે આવી હતી કે જ્યાં મદદની જરૂર હતી અથવા તો ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા, ત્યાં ઓવરઓલ અત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં શું સ્થિતિ જોવા મળી રહી છે? વિસ્તારો એટલે કે જે સૂત્રાપાડા તાલુકો છે તેના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં સૌથી વધુ કફોડી સ્થિતિ હતી, પરંતુ જે રીતના છેલ્લા ચાર કલાકથી વરસાદે વિરામ લીધો છે તેને કારણે હવે ધીમે ધીમે પાણી છે તે ઓસરવા લાગ્યા છે, જે ગ્રામ્ય વિસ્તારનું જનજીવન છે ખોરવાયું હતું તે ધીમે ધીમે રાબેતા મુજબ છે ફરીથી ધમધમી રહ્યું છે। બીજી તરફ વાત કરીએ તો સોમનાથ કોડીનાર વચ્ચેનો જે હાઈવે છે જ્યાં પુલનું કામ ચાલી રહ્યું હતું ને તેને કારણે પાણી ત્યાં ભરાતા વાહન વ્યવહાર અટવાઈ ગયો હતો, ત્યારે વાવડી જે બાયપાસ છે ત્યાં ડાયવર્ઝન કરી દેવામાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે ત્યાં રસ્તાઓમાં અવરજવર છે તે ડાયવર્ઝનથી શરૂ કરી દેવામાં આવી હતી, જેથી વાહન વ્યવહાર પણ રાબેતા મુજબ છે અત્યારે ફરીથી શરૂ થઈ ગયો છે, પરંતુ જે રીતના વાત કરવામાં આવે કે હજી પણ ત્રણથી ચાર દિવસ જે હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેને લઈને જિલ્લા વહીવટી તંત્ર હોય જિલ્લા પોલીસ તંત્ર હોય કે એનડીઆરએફની ટીમ હોય, અત્યારે એક એનડીઆરએફની ટીમ છે તે આ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં લોકોને માર્ગદર્શન પણ આપી રહી છે, જે ગ્રામ્ય વિસ્તાર છે તેનું નિરીક્ષણ પણ કરી રહી છે કે આગામી દિવસોમાં જો ભારે વરસાદ આવે ને વિકટ પરિસ્થિતિ આવે તો લોકોને કઈ રીતે સલામત સ્થળે ખસેડવા તેનું પણ એનડીઆરએફ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। જી, આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ, અત્યારે ગીર સોમનાથથી જાણકારી અમારા સંવાદદાતાએ આપી કે જ્યાં હવે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે વિરામ લેતા લોકોનું જીવન પૂર્વવત થઈ રહ્યું છે। આપ આ દ્રશ્યો જુઓ કે જ્યાં અંદાજ લગાવી શકો છો આપ કે અત્યારે ભારે વરસાદના કારણે શું સ્થિતિ છે, સૂત્રાપાડાની વાત હોય કે પછી લાઠી કથવાર ગામની વાત હોય વાવડી ગામ, આ તમામ સ્થળો એવા છે કે જ્યાં ભારે વરસાદ થયો અને ભારે તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા, કેટલાય લોકો ફસાયેલા રહ્યા, અમુક ગામ સંપર્ક વિહોણા પણ રહ્યા, જો કે હવે એનડીઆરએફની ટીમ મદદ માટે પહોંચી છે, વરસાદે થોડો વિરામ લીધો છે તો હવે લોકોનું જીવન પણ પૂર્વવત થઈ રહ્યું છે, વાહન વ્યવહાર પૂર્વવત થઈ રહ્યો છે, પણ આ જે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે તેમાં આપ જોઈ શકો છો કે ગામના ખેતરો હોય કે પછી રસ્તાઓ હોય કે પછી લોકોના ઘર, તમામ સ્થળો પર માત્ર પાણી જ પાણી અત્યારે નજરે પડી રહ્યું છે અને એ દ્રશ્યોમાં પણ સામે આવી રહ્યું છે કે કેટલી મોટી માત્રામાં ત્યાં વરસાદ થયો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે શું સ્થિતિ સર્જાય છે। લાઠી કદવાર ગામના દ્રશ્ય અને વાવડી આ બંનેના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, વાવડીમાં અત્યારે એનડીઆરએફની ટીમ પણ મદદ માટે પહોંચી ગઈ છે।